અને હવે જોઈએ રાજ્યના કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. ક્યાર વાવાઝોડાના અસરને કારણે રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો. મહીસાગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસ્યો કમોસમી વરસાદ. લુણાવાડા તાલુકાના લગભગ 40થી વધુ ગામોમાં 500 હેક્ટરથી વધુ જમીનમાં ડાંગરના પાકમાં ભારે નુકસાન. તૈયાર થયેલો પાક જમીનદોસ્ત થતા ધરતીપુત્રોએ સર્વેની કરી માંગ. કચ્છ જિલ્લામાં પણ પડ્યો કમોસમી વરસાદ. કમોસમી વરસાદના લીધે મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન. કમોસમી વરસાદ વરસતા સીઝન પાક સંપૂર્ણ નિષ્ફળ જતા ખેડૂતોમાં વધી ચિંતા. લાખો હેક્ટર બાગાયત પાકોને નુકસાન પહોંચતા જિલ્લાના ખેડૂતોએ વળતરની કરી માંગ. અરવલ્લી જિલ્લામાં ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોની વધારી ચિંતા. કપાસ, મગફળી, સોયાબીન તેમજ અડદના પાકના નુકસાનના એંધાણથી ખેડૂતો મુકાયા ચિંતામાં. મોડાસા તાલુકાના રખિયાલ પંથકમાં પાલપુર, કેસપુરા, કંપા, મોહનપુર કંપા સહિતના વિસ્તારોમાં ખેડૂતોએ કરેલા કપાસ તેમજ મગફળીનો પાક થયો સંપૂર્ણ નષ્ટ. જામનગરમાં પણ કારતક માસમાં કમોસમી વરસાદ થતા ખેડૂતની હાલત બની કફોડી. જિલ્લાના 4 તાલુકાઓમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ વાવેલા મગફળી, કપાસ, તલ અને અડદનો પાક નિષ્ફળ જવાની ભીતિ. ડાંગ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદથી સાપુતારામાં ઉમટેલા પ્રવાસીઓ પણ પરેશાન. વરસાદથી દિવાળી વેકેશન માટે ફરવા નીકળેલા પ્રવાસીઓ રસ્તામાં અટવાયા. જિલ્લાના આહવા ખાતે પણ ધોધમાર કમોસમી વરસાદથી ખેતીના પાકોને પણ વ્યાપક નુકસાન. વડોદરાની એક શાળા દ્વારા ઇકો ફ્રેન્ડલી દિવાળીની કરાઈ ઉજવણી. તહેવારોમાં પ્રદૂષણ અટકાવવા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવાના શપથ લઈ બાળકો તેમજ વાલીઓએ દિવાળીની કરી ઉજવણી. 3 દિવસ ચાલનારી આ ઇકો ફ્રેન્ડલી દિવાળીની ઉજવણીમાં 1800થી વધુ વિદ્યાર્થીઓ અને 100 વાલીઓએ લીધો ભાગ. રાજકોટ શહેર પોલીસ તેમજ રૂરલ પોલીસનું નવા વર્ષ નિમિત્તે યોજાયું સ્નેહમિલન. રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલના નિવાસસ્થાને રાજકોટ શહેર તેમજ જિલ્લા પોલીસના તમામ અધિકારીઓ અને સ્ટાફે પોતાના પરિવારજનો સાથે એકબીજાને પાઠવી નવા વર્ષની શુભેચ્છા.